જબરી આજો સુખડી બનાવી છે દિયોર હા એ આ બટાકા પૌવા ક્યાં રહી છે હા છે છે આ અહીંયા જ છે હા બટાકા પૌવા બી છે અને હા મોંથાડ બી બનાવ્યો છે હા ને બધું આમાં જ મેલ્યું છે મેં હું સાંભળે આ બધું છે ને તું એકલી નહીં જાપતી જતી દોસ્તારોને બી આપજે હા બાપા અને હા જબરી સાંભળ તું છે ને બારી પાસેની સીટ પર ના બેસતી પવન લાગે ને તો તો માંદા પડી જવાય દિયોર પણ બાપા મને બારી પાસે જ બેસવું ગમે છે અરે જબરી તને ઠીક છે તો પછી છે ને તું બારી પાસે બેસે તો આ ભોડું છે ને બહાર નહીં કાઢતી એક્સિડન્ટ થઈ જાય હું મારું ભોડું બારી ની બહાર કેમ કાઢું અરે તારો ભરોસો નહીં અરે પાણી ની બાટલી જ રહી જઈ તારી વાતોમાં છે ને આ પાણીની બાટલી આમાં મેલું છું હે ને તું છે ઘરનું જ પાણી પીએ ને તો સારું સાંભળ આમાં છે ને થેલામાં રૂબી મેલ્યું છે હા તું છે ને કાનમાં લગાવી લેજે હા અને જરાક પણ તને શરદી જેવું લાગે ને તો બામ બી મૂક્યું છે તું બામ લગાવી લેજે હો બાપા બીજું અરે હા હા જો તું આ બહાર જાય છે આ દોસ્તારો બધા જ્યાં હોય ને તું ત્યાં જ રહેજે ડાઈ થઈને એકલી ક્યાંય નહીં જતી રહેતી છોકરાઓ જો માનું દૂધ પીને મોટા થતા હોય છે તો એમને મોટા કરવા માટે બાપનું લોહી પાણી થતું હોય છે અને એ જ લોહી પાણી રાત દાડો મેં કરી છે ત્યારે જીને તમારે ખબર હોય છે આ બધું શા માટે કે મારી દીકરી મારી આગળ જૂઠું બોલે જો આ તારા બાપા સામે જો કીધું હતું ને મેં તને કે બેટા તું શહેર ભણવા જઈશ તો તારા પગલે પગલે મારી હથેળીઓ પાથરીશ એ માટે નહીં કે મારી દીકરી મને એમ કે હું નિશાળની ટૂરે જાઉં છું અને બીજી જગ્યાએ જાય રે તારા ચપ્પલ પહેરાયા હતા મેં મારા હાથે તને તું તારા બાપાને જૂઠું બોલી શું કામ શુકામ જૂઠું બોલ્યા તમે શુકામ ક્યાં જઈ રહ્યા હતા તમે બંને અમે તો બસ હવે જૂઠું નહીં બાપા કુળદેવી માને મંદિરે જઈ રહી હતી મને શોધન અંકલને મળવાનું બહુ મન હતું પણ આજે લક્ષ્મીનું શું કરતો એને જે જીત કરી હતી એ હું કઈ રીતે પૂરી કરતો એ શોધનને મળવા માંગતી હતી જો એ શોધન પાસે જાય અને શોધનને એ વાતની જાણ થઈ જાય કે જબરી શોધનની એને તમારી દીકરી છે તો ઘેર બહુ પ્રોબ્લેમ આવી જાય શોધનની અને શ્રુતિ ભાભીની લાઈફમાં જબરીને એને તો એ વાતની બી ખબર નહીં કે જે શોધન શેઠને મળવા માંગે છે એ શોધન શેઠ બીજો કોઈ નહીં પણ એનો સગો બાપ છે લક્ષ્મી માફ કરજો મને તમે તમે જ મારી જોડે વચન માંગ્યું હતું હું તો એ વચન નિભાવી રહ્યો હતો જો શોધનને ખબર પડી જાય કે જબરી એની પોતાની દીકરી છે તો તો ખબર નહીં શું થતું ત્યાં આના ઉપર તારી એક સહી જોઈએ છે
આજે બાજુના શહેરમાં નવી બેંક ખુલી છે ને, તો મને થયું કે બેંકમાં તારું અકાઉન્ટ ખોલાવી લઈએ. શું છે કે બેંકમાં અકાઉન્ટ હશે, થોડી ઘણી બચત થશે, તો એમાં રૂપિયા જમા કરીશું, આગળ જતા કામ લાગશે. તો બેટા આ એક ફોર્મ હતું, અહીં એક તારી સહી જોઈએ છે બેટા. જબરી એ ફોર્મ ના વાંચી રહ્યું? કઈ બેંક છે? શું બાપા એમાં વાંચવાનું શું હોય? મને જુઠ્ઠું નથી બોલવા દેતા, તો પોતે થોડું જુઠ્ઠું બોલશો. બાપા તમે મારા માટે જે બી વિચારશો મારા સારા માટે જ હશે ને? તમે મારા લીધે બહુ દુઃખી થયા છો બાપા, પણ હવે કોઈ કામ નહીં કરું જેના લીધે તમારે દુઃખી થવું પડે. હું બહુ ભણીશ અને કોઈ દિવસ જુઠ્ઠું નહીં બોલું. પણ બાપા આજ પછી તમે બી ક્યારે એવું ના બોલતા. તારા બાપા મરી ગયા. હા તો ગઈકાલે સાહેબ એક પ્રશ્ન પૂછ્યો તો આખા ક્લાસમાં મને એકલીને જ એનો જવાબ આવડ્યો. શું વાત કરે છે? હા તો હું કઈ ઠોટ નથી. બાપા આ રિબિન ને જોવો ને, બરાબર છે કે નહીં? ચોટલી પાછી બનાવી આલો. ના ના ચોટલી બરાબર છે, રિબિન બાંધતા નહીં ફાવતું. અરે બેટા આને હવે બરાબર છે? હા બાપા. બાપા તમને આ બધા કામ કોણે શીખવાડ્યા? તમને રાંધતા આવડે છે, કપડા ધોતા આવડે છે, મારી ચોટલી બનાવતા બી આવડે છે. લાઈફ લાઈફ શીખવાડી દે છે બેટા. માણસને બે દાડા ભૂખ્યા રાખે ને રાંધતા શીખી જાય. જ્યારે લાઈફ સાબુ લગાય વિના ધોઈ નાખે ને દિયોર, ત્યારે માણસ કપડા ધોતો થઈ જાય. અને તારા જેવી સરસ મજાની દીકરી આલી હોય જ્યારે ભગવાને, ત્યારે બાપ ચોટલી બનાવતા બી શીખી જાય. લાયા બાકી તમે તો જોરદાર બાપા. બોલામાં તમારા બાપા કોઈને ના કાઢે. ચાલ હવે નિશાળ ભાગ જા. તમે સરખું જમી લેજો, કાલે ઓછું જમ્યા હતા મને ખબર છે. 8 રોટલી પડી હતી ડબ્બામાં, નિશાળ થી પાછા આવીને જોયું તો 5 એમની એમ જ પડી હતી. તઈને જ રોટલી ખાધી તમે. અરે બહુ વોચ રાખે છે મારા ઉપર. હા તો રાખવી પડે દિયર, એકના એક જ બાપા છો. તમે મારી આટલી ચિંતા કરો છો તો હું તમારી ચિંતા કેમ ના કરું? જબરી બેટા પૂછ્યું મેં તમને કે બાપા તમે આટલા થાકેલા કેમ દેખાવ છો? પૂછ્યું તું ને તો કે ના, હું તો એકદમ તાજો માજો છું. જો ઉંમર થઈ ગઈ છે મારી એમ કહીને જોક મારતા હતા. આ જો, આ જો તમારી હાલત, ધ્રુજી રહ્યા છો તમે કારખાને ખુરશી પર બસ બેસી બેસીને કંટાળી ગયો છું હેને? મારી જોડે જુઠ્ઠું બોલ્યા તમે. શું શું કરવું શું છે તમારે? હવે મજૂરી કરવી છે કોના માટે? હું ભણી ગણીને મોટી માણસ બનું એના માટે? તમને શું લાગે છે હું મારા ભણવા માટે તમને આવી મજૂરી કરવા દઈશ? અરે તેલ લેવા જાય ભણવાનું, નહીં જાઉં મારે કાલથી નિશાળે. જો મારા લીધે મારે આવી મજૂરી કરવી પડે તો બાપા કોઈ દીકરી પોતાના બાપને આ મજૂરી કરતા જોવે ને તો એ મોટી માણસ ના બને, ગોમાં ગરી જાય. બાપા કરવા શું માંગો છો તમે? તમે આમ મજૂરી કરીને મારા માટે મીઠાઈ લાવશો અને હું ચાર હાથે ખાઈ લઈશ?